મહાનગરપાલિકા દ્વારા આજે 2018-19 બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પાણી વેરો બમણો કરવામાં આવ્યો હતો, તેમજ 42 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. 2018-19 રાજકોટ મહાનગરપાલિકાનું 1727 કરોડનું કદવાળું બજેટ અને સ્માર્ટ સિટીના 1000 કરોડ એ ટોટલ કુલ 2727 કરોડ 37 કરોડનું બજેટ અત્યારે રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં મુખ્ય બાબત તરીકે કાર્પેટ એરિયાનું અમલીકરણ અને સ્માર્ટ સિટી રહેશે. આ વખતે રાજકોટ શહેરના જે મહાનગરપાલિકાનું બજેટ છે એ બજેટમાં મુખ્ય વિષય સ્માર્ટ, લિવેબલ અને સસ્ટેનેબલ સિટી તરીકે એ વિકસે એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યું છે, જેના અંતર્ગત 3 જેટલા પ્રોજેક્ટ્સ જે છે મુખ્ય પ્રોજેક્ટ્સ તરીકે વિકસાવવામાં આવશે. રાજકોટ સિટીને એક ઝીરો વેસ્ટ સિટી તરફ લઈ જવા માટે તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવશે. એના સાથે સાથે રાજકોટ શહેરને ટ્રાફિક મુક્ત અને ફાટક મુક્ત કરવા માટે જેટલા પણ રેલવે જંકશન્સ છે, જેટલા પણ ટ્રાફિકના કન્જેશનવાળું વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ઓવરબ્રિજ, અંડરબ્રિજ બનાવવામાં આવશે. અને એના સાથે સાથે ટ્રાફિકના સિસ્ટમમાં ટેકનોલોજીના મદદથી ITMS, ATCS, AFCSના મદદથી સંપૂર્ણ એક આમૂલચૂલ પરિવર્તન કરવા માટે આપણે વિચારી રહ્યું છે. એના સાથે સાથે આ વખતે એક મુખ્ય પ્રાથમિકતા આપણને વોટર મેનેજમેન્ટ રહેશે. આ વખતે પહેલી વખત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ વોટર મીટર મૂકવાનું વિચારણા હાથ ધરી રહ્યું છે. એ ટૂંક સમયમાં અમલી બનશે અને 24 કલાક પાણીનું સપ્લાય મળે એના માટે રાજકોટ મહાનગરપાલિકા એશિયન ડેવલપમેન્ટ બેંકના મદદથી 300 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે. આટલી નવી યોજનાઓ બજેટમાં સમાવી. વેસ્ટ ઝોનમાં 6 વોર્ડમાં 24 કલાક પાણી વિતરણનો પાયલોટ પ્રોજેક્ટ. રોટરી ક્લબ નિર્મિત લપાસરી ડેમનો કબજો સંભાળશે મહાનગરપાલિકા. 5 નવી ઇલેક્ટ્રિક બસો ખરીદાશે. 400 કરોડના ખર્ચે નવા 7500 આવાસ બનાવાશે. ન્યૂ રાજકોટમાં 140 કરોડના ખર્ચે મેનેજમેન્ટ કન્વેન્શન સેન્ટર. ન્યૂ રાજકોટમાં 200 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. આજી ડેમ સંકુલના ગાર્ડનમાં ફોરેસ્ટ પાર્ક બનાવાશે. ન્યારી ડેમ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાશે. શહેરમાં 10 નવા બગીચા બનાવાશે. KKV ચોકમાં અંડરબ્રિજ બનાવાશે. હોસ્પિટલ ચોકમાં ફ્લાયઓવર બ્રિજ બનાવાશે. કાલાવાડ રોડ પર સાયકલ ટ્રેક બનાવાશે. સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કિંગ. સુરઠિયાવાડીમાં ફ્લાયઓવર બ્રિજ બનાવાશે. મિલકત વેરો કાર્પેટ એરિયા મુજબ લેવાશે. પ્રાણસમો પાણી પ્રશ્ન હજુ ઉલેચાયો નથી. ત્યાં ઉનાળો માથે છે અને પાણી વેરો બમણો કરાયો. જનતા પર 42 કરોડ જેટલો કરબોજ લાદી દેવામાં આવ્યો છે. રાજકોટથી પૂજા સોનીનો અહેવાલ, મિજાજ.com.